नमस्ते बाळको, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં ધોરણ 4 નો પાઠ 4 શીખીશું, જે છે આપણા તોલમાપ। તોલમાપ એટલે કે શું થાય? તોલમાપ એટલે કે કોઈ પણ વસ્તુને માપવા માટેનો વજન માપવા માટેના એકમો। તો ચાલો બાળકો એ તોલમાપ વિશે આપણે અહીંયા જોઈએ। તો તોલમાપમાં કુલ બે વજન કાંટા હોય છે, એક છે યાંત્રિક વજન કાંટો અને એક છે ડિજિટલ વજન કાંટો। જો आचे डिजिटल एटले के इलेक्ट्रिक वजन काटो अने आचे यांत्रिक एटले के मिकेनिक वजन काटो। बाळको तमे आ वजन काटो घणी बधी दुकानोमां जोयो हशे। आ पहेलाना समयमां अने हजु पण अमुक दुकानोमां आनो उपयोग हजी सुधी थाय छे। अने आ छे इलेक्ट्रिक एटले के डिजिटल वजन काटो के जेमां आपणे कोई पण वस्तुने वजन करवा मूकीए एटले सीधुं अहींया तमने डिजिट्स एनो जे वजन किलोग्राममां अथवा ग्राममां जे वजन होय ए डिजिट्स तमने अहींया देखाय छे। पण आ वजन काटामां आपणे धारो के तमे गमे ते दुकाने करियाणानी दुकाने अथवा तो फरसाणनी दुकाने तमे कोई पण वस्तु लेवा गया, एमां पण हुं तमने एक उदाहरण आपुं। तमे धारो के करियाणानी दुकाने खांड लेवा गया, तमारे खांड જોઈએ છે બરાબર, એક કિલોગ્રામ ખાંડ તમારે ત્યાંથી ખરીદવી છે। તો જો ઇલેક્ટ્રિક વજન કાંટો હશે તો ત્યાંનો જે દુકાનદાર છે એ સીધો એની ઉપર ખાંડ જોખવા મળશે, પણ જ્યાં આવી રીતનો યાંત્રિક એટલે કે મિકેનિકલ વજન કાંટો હશે ત્યાં એ કેવી રીતે જોખશે? તો આ જે વજનિયા આપેલો છે ને એની મદદથી તમારે અહીંયા એ વજનિયા મૂકી દેશે। તમારે ધારો કે એક કિલોગ્રામની ખાંડ લેવી છે તો અહીંયા જો એક કિલોગ્રામનું વજન્યું છે તે અહીંયા મૂકશે અને અહીંયા ખાંડ જોખશે। વચ્ચે જે આ કાંટો છે એ જ્યારે વચ્ચે આવે, એકદમ વચ્ચે આવે ત્યારે એક કિલોગ્રામ ખાંડ થઈ એમ કહેવાય। તો આ રીતે જ્યારે કોઈ પણ વસ્તુને માપવું હોય બરાબર, ખાંડ, ગોળ, ચા અથવા તો ઘઉં, ચોખા, એ જ્યારે તમારે વજન એનું માપવો હોય ત્યારે કાં તો ઇલેક્ટ્રિક વજન કાંટો અથવા તો મિકેનિકલ વજન કાંટો ઉપયોગમાં આવે। અને જ્યારે મિકેનિકલ વજન કાંટો ઉપયોગમાં લેવો હોય તો એના માટે આ બધા વજનિયા છે એ ઉપયોગમાં આવશે। કયા? ઘણી બધી પ્રકારના વજનિયા છે, જુદા જુદા વજનમાં વજનિયા આપેલા છે। 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, ત્યારબાદ 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ। આમ વજનિયા 50 ગ્રામથી લઈને 10 કિલોગ્રામ સુધીના અહીં આપણને આપેલા છે। આ તો થઈ જુદી જુદી વસ્તુઓ માપવા માટેનું। હવે નીચે આપેલા છે માપ્યા। માપ્યા શેના માટે ઉપયોગમાં આવે? તો કે કોઈ પણ પ્રવાહી માપવું, દૂધ છે, કેરોસીન છે, આ પ્રવાહી માપવા માટે આ માપ્યાનો ઉપયોગ થાય છે। તમારી ઘરે દૂધવાળા કોઈ આવતા હશે તો એ જે તમને દૂધ આપે બરાબર, એ કઈ રીતે વજનમાં આપે? તો કે આ માપ્યાની મદદથી તમને દૂધ આપે। અથવા તો તમે ડેરીએ જાઓ દૂધ લેવા તો તમે ત્યાં પણ જોતા હશો કે આ માપ્યાની મદદથી એ તમને જેટલું દૂધ જોતું હોય એટલું દૂધ તમને આપે। હવે આ માપ્યા 50 મિલી, 100 મિલી, 200 મિલી, 500 મિલી, 1 લિટર અને 2 લિટર સુધીના આમાં આપેલા છે। એટલે કે અહીંયા 50 મિલી લિટર થી લઈને 2 લિટર સુધીના તમને માપ્યા આપેલા છે। હવે અહીં જો એક કોષ્ટક મેં તમને આપેલું છે, આ એકમોનું રૂપાંતરણ છે બરાબર। જેમ કે 10 મિલીગ્રામ બરાબર 1 સેન્ટીગ્રામ થાય, જ્યારે 10 મિલીગ્રામ વજન એટલો થાય ત્યારે એ 1 સેન્ટીગ્રામ જેટલો કહેવાય। એનો મતલબ એમ કે મિલીગ્રામ છે એ સેન્ટીગ્રામ કરતા કેવા છે? નાના। એવી જ રીતે અહીંયા 100 સેન્ટીગ્રામ બરાબર 1 ગ્રામ બરાબર, અને જ્યારે 1000 ગ્રામ ભેગા થાય બરાબર કેટલા થાય? 1 કિલોગ્રામ। એવી જ રીતે 100 કિલોગ્રામ બરાબર 1 લિટર અને 1000 કિલોગ્રામ બરાબર 1 મેટ્રિક ટન। બાળકો અહીંયા ધ્યાન રાખજો તમે કે 100 કિલોગ્રામ બરાબર 1 ક્વિન્ટલ થાય અને 1000 કિલોગ્રામ બરાબર 1 મેટ્રિક ટન થાય। ત્યારબાદ છે 1000 મિલીલિટર, 1000 મિલીલિટર બરાબર કેટલા થાય? 1 લિટર। આ એકમો તમારે, આ એકમોનું રૂપાંતરણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કેમ કે જ્યારે આવતો વિડીયો આ પાઠનો આવશે ત્યારે આ એકમોના રૂપાંતરણ પરથી જ ખાલી જગ્યાઓ તમને આપવામાં આવશે।